ગામડું જાગી રહ્યું છે, પરંતુ ગામના લોકોને જગાડી રહ્યું છે કોણ? જી હા, માવઠું દજારી રહ્યું છે અને જગાડી પણ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જરાક જી આ શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચારથી. મહા વાવાઝોડાની આગાહી થતા જ ફરી એકવાર વરસાદી માહોલ છે. મહા વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. વલસાડ જિલ્લામાં ફરી આ વરસાદી વાતાવરણ છે. પવન ગાજવીજ સાથે વલસાડ જિલ્લામાં સાતમા દિવસે પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન વરસી રહ્યો છે. પવન સાથે ભારે વરસાદ, સતત વરસાદ પડી રહ્યો છે. પારડી તાલુકામાં પણ અનેક જગ્યાએ વીજ પોલ વૃક્ષો પડવાના બનાવ સમાયો છે. ભારે પવન સાથે પડેલા વરસાદના પગલે વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. જય પટેલ વલસાડથી જોડાયા. જય, અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અત્યાર સુધી કેટલો વરસાદ વલસાડમાં અને આખા જિલ્લામાં? જી જનક, વાત કરીએ વરસાદની, તો વરસાદની ઋતુ જે હોય છે, ઋતુનો વલસાડ જિલ્લાનો જે વરસાદ જે છે 120% જેટલો વરસાદ નોંધાયો હતો. પરંતુ હાલ જે વરસાદ વરસી રહ્યો છે, માવઠું વરસી રહ્યું છે. હજી તો ખેડૂતો ક્યારના કહરમાંથી માંડ માંડ બચવાના પ્રયત્નો કરી રહ્યા હતા, ત્યાં વધુ એક આગાહી છે અને મહા વાવાઝોડાએ પોતાની દત્તક વલસાડ ખાતે આપી દીધી છે. વાત કરીએ પારડી તાલુકાની, તો પારડી તાલુકામાં ઠેક ઠેકાણે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેની સાથે જ વરસાદ વરસ સાથે જ ખેડૂતો માથે હાથ દઈને બેસી ગયા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક વ્યાપક નુકસાન ખેડૂતોએ વેઠવાનો વારો આવ્યો છે. ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, વારંવાર બપોરના સમયે તડકો હોય છે, ખેડૂતોએ જે અનાજ સુકાવવા માટે નાખ્યું હતું, જે કપાયેલું અનાજ જે સુકાવવા માટે નાખ્યું હતું, એ અનાજના ઉપર અચાનક વરસાદ વરસતાની સાથે જ ખેડૂતો હવે પાયમાલ થવાની કગાર ઉપર આવ્યા છે. ત્યારે ચોક્કસથી જનક કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં વીજ પોલો અને ઝાડો વૃક્ષો પણ ધરાશાયી થયા છે. એટલે કે મહા વાવાઝોડાએ પોતાની અસર તો બતાવવાની શરૂ કરી દીધી છે, પરંતુ રાજ્યના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં જોવામાં આવી રહી છે. તો એક પછી એક મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે. લીલા દુષ્કાળ અને પછી માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતોની હૈયાભરા સરકારે જોઈ. આખરે સહાયની જાહેરાત કરાઈ. રાજ્ય સરકાર ખેડૂતોને કુલ 150 કરોડ રૂપિયાની સહાય ચૂકવાશે. પિયત વિસ્તારમાં 33% થી વધુ નુકસાન હશે તો 13,500 રૂપિયા મળશે. બિન પિયત વિસ્તારમાં નુકસાન થશે તો 6,800 રૂપિયા વીમો મળશે. 10 દિવસમાં ખેડૂતોને રકમની ચૂકવણી કરાશે. નુકસાન પછી 72 કલાકમાં ખેડૂતોએ ફરિયાદ કરવાની હોય છે. એ ફરિયાદના આધારે 10 દિવસમાં ખેડૂતોના ખેતરમાં સર્વે થાય છે. કૃષિ વિભાગે વીમા કંપની પાસે નુકસાનની ફરિયાદ કરવા માટેનો ટોલ ફ્રી નંબર પણ બહાર પડાયો છે, જેના પર ફોન કરી ખેડૂતો નોંધણી પણ કરાવી શકશે. તો જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ત્યાં સૌથી વધારે અસર જોવા આવી રહી છે. પોરબંદર જિલ્લામાં મુખ્ય પાક ગણાતો મગફળીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે, પરંતુ માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ડર જોવાઈ રહ્યો છે. દેગામ ગામના ખેડૂતો પાસેથી જાણીએ કે હાલ ખેડૂતોને શું તકલીફ સતાવી રહી છે આ માવઠાના કારણે.